हेलो फ्रेंड्स, स्वागत है तमारू फरी एक बार अपनी गुजरात पोलिस कॉन्स्टेबल मॉक टेस्ट में। आज आप मॉडल पेपर नंबर 9 एटले कि आनी आग 8 जेटला पेपर थी गया है, जोवाना बाकी हुई तो तमे जईने जोई सको छो। चलो फटाफट स्टार्ट करीशुं। प्रथम क्वेश्चन है, एक्स अने वाई जाहिर स्थले एकबीजा साथ मारामारी करीने जाहिर शांति भंग करे छे, तो नीचेना पैकी तेणे कयो गुनो कर्यो कहेवाय अथवा तो कया गुना माटे जवाबदार छे, तो एनो के बखेड़ो कर्यो कहेवाय। ऑप्शन बी राइट आंसर थी। जो आ बदा स्टार वाला है बदा गोखी लेवाना है, डन। चलो, आपघात करवानी कोशिश आईपीसी कई कलम हेठ गुनो बने छे? आपघात करवानी कोशिश ए कई कलम हेठ गुनो बने छे? तो कलम नंबर 309, डन छे। चलो आगळनो क्वेश्चन छे कि मनुष्यनी जिंदगी विरुद्धना गुना अंगेनी आईपीसीना खाली जग्या प्रकरणमां आपेलुं छे। जो प्रकरणमां एक मार्क्स तमारो बेठो पूछाय, टोटल 23 जेटला प्रकरण छे आईपीसीना, तो बधा ज गोखी लेवा। चलो, मनुष्यनी जिंदगी विरुद्धना गुना अंगेनुं जे प्रकरण छे ए आईपीसीनुं कयुं प्रकरण छे? तो प्रकरण नंबर 16, ऑप्शन ए राइट आंसर थई जशे। खूनना गुनानी सजानी जोगवाई कई कलममां करवामां आवी छे? तो आ तो बधाने आवडे, खूनना गुनानी सजानी जोगवाई 302। जे गुनामां मात्र दंडनी जोगवाई होय तेवा किस्सामां गुनेगार दंड न भरे तो वधुमां वधु केटला समय माटेनी कैद थई शके छे? जो आईएमपी थई जशे। जे गुनामां मात्र दंडनी जोगवाई होय तेवा किस्सामां गुनेगार दंड न भरे तो वधुमां वधु केटला समयना कैदनी सजा थई शके छे? तो 6 મહિના, ઓપ્શન ડી રાઇટ આન્સર થઈ જશે। બળાત્કારની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? તો 375 હેઠળ આપવામાં આવી છે બળાત્કારની વ્યાખ્યા 375। ચલો, નીચેનામાંથી કઈ વ્યથા મહાવ્યથા ગણાશે? જો 319માં વ્યથા ને 320માં મહાવ્યથા, આ બે કલમ તમારે ગોખાઈ જવી જોઈએ, ડન। ચલો, તો આપેલ તમામ જે છે એ મહાવ્યથા છે। કોઈ પણ આંખની જોવાની શક્તિ ગુમાવી દે, હાડકું ભાંગી જવું, પુરુષ તત્વનો નાશ થવો, તો આ બધી જ 320 અંતર્ગત મહાવ્યથા ગણાશે। મહાવ્યથાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? તો તમને ખબર છે મહાવ્યથા 320માં આપણે હમણાં જ ચર્ચા કરી ગયા। કયું કૃત્ય એ ગુનો બનતું નથી? આઈએમપી થઈ જશે। કયું કૃત્ય એ ગુનો બનતો નથી? તો ઉપરના બધા જ, એટલે કે માનસિક અસ્થિર માણસનું કૃત્ય એ ગુનો નથી બનતો, બીજાના લાભ માટે શુદ્ધ બુદ્ધિથી કરવામાં આવેલ કૃત્ય એ પણ ગુનો નથી બનતો, 12 વર્ષથી ઓછી વયના અપરિપક્વ સમજવાળા બાળકે કરેલું કૃત્ય એ ગુનો બનતો નથી। ચોરીની વ્યાખ્યા તમને ખબર છે, 378 રૂપિયાને આપણે ચોરી કરતા હોઈએ છીએ, તો 378। ભારતીય ફોજદારી ધારા અંગે નીચેનામાંથી કોણ લાગુ પડી શકશે નહીં? તો રાઈટ આન્સર છે, કોઈ વિદેશી વ્યક્તિ ભારતે બહારનો ગુનો કર્યો હોય, તો એ લાગુ પડશે નહીં, ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે। ખૂન સાથે ધાડના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે? મોસ્ટ ટાઈમ છે, ખૂન સાથે ધાડના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે? તો કલમ નંબર 396, ઓપ્શન ડી રાઇટ આન્સર થઈ જશે। આ બધી કલમો ગોખી લો। ખૂન સાથે ધાડના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે? 396, ઓકે 396 છે। રાજ્ય વિરુદ્ધના ગુનામાં ખાલી જગ્યાનો સમાવેશ થતો નથી, તો ઘરફોડ ચોરી કરવી, ઓપ્શન ડી રાઇટ આન્સર થઈ જશે, કે રાજ્ય વિરુદ્ધના ગુનામાં ઘરફોડ ચોરી કરવી એ બાબતનો સમાવેશ થતો નથી। પતિ અથવા પતિના સગા સ્ત્રીને માનસિક ત્રાસ આપે તો કઈ કલમ હેઠળ દોષી ઠરાશે? જો આ બી તમારે ગોખી લેવું છે, 498 આવે બરાબર, ઓપ્શન બી 498 એ। દરિયા કિનારો ધરાવતા રાજ્યમાં દરિયાઈ કિનારાથી કેટલા અંતર સુધીના જળ વિસ્તારમાં ભારતીય ફોજદારી લાગુ પડે છે? તો 12 નોટિકલ માઇલ, આ પણ ગોખી લેવું, ડન। ચલો, રાજ્ય સેવકની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમ હેઠળ આવે છે? તો 21માં, આ પણ ગોખાઈ જવું જોઈએ, રાજ્ય સેવકની વ્યાખ્યા આઈપીસીના કલમ 21 અંતર્ગત આવે છે। આઈપીસીની કઈ કલમ મુજબ જાહેરમાં ધૂમ્રપાન કરવું ગુનો બને છે? આઈએમપી થઈ જશે, નોટ ડાઉન કરી લેજો, 3 સ્ટાર 4 સ્ટાર લાગી જશે, કે આઈપીસી મુજબ કઈ કલમ મુજબ જાહેરમાં ધૂમ્રપાન કરવું એ ગુનો બને છે? તો 278 રૂપિયાની તમે સિગારેટ પીઓ, ઓકે આ સેમ છે, આપણે ચોરી કેટલાની કરીએ
तो 378, तो 100 ओछा करी देवाना, बराबर 278 याद रही जाए ने, 378 में चोरी तो 278 में जाहिर में धूम्रकार करवो एना बाबत गुनो बने छे। अयोग्य जोड़कू पसंद करो, आईएमपी ते जैसे 2 कलाक में जे तमारो एग्जाम छे एमां आवुं पूछाई शके छे, अयोग्य जोड़कू पसंद करो। तो डी जे छे तमारो अयोग्य जोड़कू छे कि गैरकायदेसर लॉटरी कार्य खोलवो ए 294 अंतर्गत आपेलू छे, आ बाबत खोटू छे अथवा तो अयोग्य छे। ज्यारे खोटू प्रमाणपत्र काढ़ी आपवुं तेना पर सही करवी कलम 97, खोटा सरकारी स्टेम्प बनावा 255, तोल मापना साधनों कपटपूर्वक उपयोग करो 264। चलो अयोग्य विकल्प पसंद करो, तो हुल्लड़ एटले गैरकायदेसर मंडली आज बाबत छे ए अयोग्य छे। ज्यारे जाहिर में धूम्रपान करवो ए गुनो छे, आपणे हमणां चर्चा करी गया 278 में, न्यायाधीशनी व्याख्या आईपीसी कलम 19 में आपेली छे, अने जेसीपी एटले जॉइंट कमिश्नर ऑफ पोलीस, आ याद रखो जेसीपी जॉइंट कमिश्नर ऑफ पोलीस। चलो एक्स नामनी व्यक्ति बलात्कारनो भोग बने, वाय नामनो मीडिया कर्मी एक्सनी ओळख जाहिर करी दे छे। અહીં જો ઓળખ જાહેર કરવી ગુનો બને છે તો વાય એ કઈ કલમ અંતર્ગત ગુનો ગણાશે આઈએમપી થઈ જશે, તો 228A અંતર્ગત કોઈની તમે ઓળખ જાહેરમાં જાહેર કરી દેવો તો તમને એના આગળ સજાપત્ર થશે। ચલો અયોગ્ય વિકલ્પ પસંદ કરો, તો કેદની સજાના મુખ્ય 5 પ્રકાર છે, આ જે છે એ અયોગ્ય છે। કેદની સજાના કેટલા છે, મુખ્ય 3 પ્રકાર છે। हाल गुजरात में 4 कमिश्नर स्टेट विस्तार से, साची बात है। कृत्य और कार्यपाल सामन है, साची बात है। समन्स की बजावनी थी बचवा नासीजार ने आईपीसी की 172 मुजब शिक्षा थे। ओके आ एक कलम तमारे अहीं याद रखी लेवानी के समन्स की बजावनी थी बचवा नासीजार ने आईपीसी कलम 172 मुजब शिक्षा थे। ए अने बी नामनो व्यक्ति रोड पर मारामारी करे, जाहिर सुलेह शांति भंग करे, तो आईपीसी की कई कलम मुजब दोषी ठराशे, તો 159 બખેડો। ઓકે બખેડાની જે વ્યાખ્યા છે 159માં આપેલી છે। ચલો આઈપીસીની કલમ 82 શું દર્શાવે છે, મોસ્ટ આઈએમપી ઘણી વખત પૂછાઈ ગયેલી કલમ 82 જે છે એ દર્શાવે છે કે 7 વર્ષથી અંદરના બાળકનું કૃત્ય એ ગુનો નથી। ઓપ્શન એ 7 વર્ષથી સોરી ઓપ્શન થઈ જશે સી, 7 વર્ષથી અંદરના બાળકનું કૃત્ય એ ગુનો નથી। ડન આઈપીસી 82। ઇન્ડિયન પિનલ કોડ મુજબ 228 શું દર્શાવે છે, ઇન્ડિયન પિનલ કોડ મુજબ કલમ નંબર 228 શું દર્શાવે છે, તો અદાલતનો તિરસ્કાર, ઓપ્શન બી 228 જે છે એ અદાલતનો તિરસ્કાર દર્શાવે છે। અખંડ ભારતના બંધારણની રચના શાના આધારે થઈ હતી, આઈએમપી થઈ જશે। અખંડ ભારતીય બંધારણ સભાની રચના શાના આધારે થઈ હતી, તો એ થઈ હતી કેબિનેટ મિશન યોજના અંતર્ગત, ઓપ્શન બી રાઇટ આન્સર થઈ જશે। સંઘના હિસાબોને લગતા કોમ્પ્યુટર એન્ડ ઓડિટર જનરલના અહેવાલો કોના દ્વારા સુપ્રસિદ્ધ કરવામાં આવે છે, સંઘ હિસાબોને લગતા કોમ્પ્યુટર અને ઓડિટર જનરલ અહેવાલો કોના દ્વારા સુપ્રસિદ્ધ કરવામાં આવે છે, તો એ છે રાષ્ટ્રપતિ, ઓપ્શન સી રાઇટ આન્સર થઈ જશે। ગુજરાત વિધાનસભાની 100મી ચૂંટણી કયા વર્ષે યોજાઈ, મોસ્ટ એમપી ગુજરાત વિધાનસભાની 100મી ચૂંટણી કયા વર્ષે યોજાઈ હતી, તો 1962। ભારતની સ્વતંત્રતા બાદ રાજ્યસભામાં પ્રથમ અધ્યક્ષ તરીકે હોદ્દો ધારણ કરનાર મહાનુભાવ કોણ હતા, આઈએમપી થઈ જશે। ભારતની સ્વતંત્રતા બાદ એટલે ભારત જ્યારે સ્વતંત્ર થયું એ બાદ રાજ્યસભામાં પ્રથમ વખત અધ્યક્ષનો હોદ્દો ધારણ કરનાર મહાનુભાવ કોણ હતા, તો એ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, ઓપ્શન બી રાઇટ આન્સર થઈ જશે। નીચેના વિષયોમાં રાજ્ય તથા કેન્દ્ર સંયુક્ત યાદીમાં કયા વિષયોનો સમાવેશ થાય છે, નીચેમાંથી રાજ્ય તથા કેન્દ્રની સંયુક્ત યાદીમાં કોનો સમાવેશ થાય છે, તો એ છે શિક્ષણ। ડન ચલો રાજ્યસભાનું વિસર્જન નીચેનામાંથી કોણ કરે છે, તો એક કે પણ નહીં, ઓકે રાજ્યસભાનું વિસર્જન થતું નથી, એ કાયમી ગૃહ છે। જો રાજ્યપાલ અવસાન પામે તો કાર્યકારી રાજ્યપાલ કોણ બનશે, મોસ્ટ આઈએમપી જો રાજ્યપાલ અવસાન પામે તો કાર્યકારી રાજ્યપાલ કોણ બની શકે છે, તો રાજ્યની હાઈકોર્ટના મુખ્ય અધ્યાયીશ હોય એ રાજ્યપાલનો કાર્યભાર સંભાળશે। નાણાપંચના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે, તો નાણાપંચના જે અધ્યક્ષ હોય એમની નિમણૂક કરે છે આપણા રાષ્ટ્રપતિ, ઓપ્શન બી રાઇટ આન્સર થઈ જશે।
अयोग्य विकल्प पसंद करो। स्टार वाला क्वेश्चन है, अयोग्य विकल्प पसंद करो। तो अहीं तमारो अयोग्य विकल्प है, आपेल तमाम साचा है। ओके, आपेल तमाम साचा है, कारण के शारदा मुखर्जी जे है ये गुजरात भूतपूर्व राज्यपाल है, वीवी गिरी भारत भूतपूर्व राष्ट्रपति है, अब्दुल कलाम जे है अवकाश वैज्ञानिक है, एट्ले कि तमाम साचा है, एकपण विकल्प खोटू नहीं अथवा तो अयोग्य नहीं। अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी कया राज्य में आई है? स्टार वाला क्वेश्चन है, अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी कया राज्य में आई है? तो ये आई है यूपी, एट्ले कि उत्तर प्रदेश में, ऑप्शन डी। डन है, चलो। नीचेना राजाओं तेना कालक्रम में गोठवतो कयो जवाब है साचो जवाब अथवा तो जवाब साचा है? अमुक राजा आपेला है तो एनो जे क्रम आपेला है एमां कयो क्रम साचो है, कयो विकल्प साचो है? तो ऑप्शन बी 23-14, एटले के पहला आवशे चंद्रगुप्त मौर्य, पछी आवशे अशोक, डन, पछी आवशे चंद्रगुप्त पहलो अने लास्ट में अकबर। चंद्रगुप्त मौर्य पहला आवशे मौर्य युगनो, पछी आवशे अशोक, डन, पछी आवशे चंद्रगुप्त पहलो अने अकबर। तो ऑप्शन बी तमारो राइट आंसर थई जशे। सीआरपीसी नुं आखुं नाम शुं छे? सीआरपीसी नुं आखुं नाम शुं छे? तो ये क्रिमिनल प्रोसिजर कोड, ऑप्शन डी, क्रिमिनल प्रोसिजर कोड। कर्फ्यू कई कलम हेठ लगवा आवे छे? मोस्ट आईएमपी कर्फ्यू कई हेठ लगवा आवे छे? हाल में ज्यारे बे वर्ष पहला कोविड आव्यो हतो, डन, त्यारे जे आ लगवा आव्यो हतो कर्फ्यू, तो ये कई कलम हेठ लगवा आवे छे? बधाने खबर छे 144 आवे, पण सीआरपीसी आवशे के पछी आईपीसी आवशे? तो राइट आंसर छे तमारो सीआरपीसी 144। सीआरपीसी 144 अंतर्गत कर्फ्यू लगावामां आवे छे। सौ प्रथम कर्फ्यू लगाववाळुं जे राज्य हतुं ए पंजाब हतुं। ओके, करंटनो क्वेश्चन नोट डाउन करी लो। चलो, फरियाद कई कलम हेठळ नोंधवामां आवे छे? आईएमपी छे, फरियाद कई कलम हेठळ नोंधवामां आवे छे? तो ये पण छे सीआरपीसी कलम 154 अंतर्गत। डन છે, ચલો, એનું વિનામૂલ્ય એમની તમારા એક કોપી લેવાની હોય છે। ડન છે, ચલો, બે, પછી 10, પછી 30, પછી 68, તો આગળ શું આવશે? તો 130 શ્રેણીનો ક્વેશ્ચન છે। ચલો, 6 પછી 12 પછી 20 પછી 30 પછી 42, તો 56 આવે। ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે। લિગ્નાઇટનો ઉપયોગ शाना माटे करवामां आवे छे? आईएमपी थी जशे। लिग्नाइट उपयोग शाना माटे करवामां आवे छे? तो लिग्नाइट जे छे एनो उपयोग आपणे वीजळी उत्पन्न करवा करीए छे। ऑप्शन सी साचो जवाब थई जशे। यूएसए नी राजधानी कई छे? युनाइटेड स्टेट अमेरिका नी राजधानी कई छे? तो ए छे वॉशिंग्टन डीसी। ऑप्शन बी राइट आंसर थई जशे। यूएसए नी राजधानी वॉशिंग्टन डीसी। गुजरात में अशोकनो शिलालेख क्या जिल्ला में आवेलो छे? ओके, आ तो हाव पपलू जेवो क्वेश्चन थई गयो। गुजरात में अशोकनो शिलालेख क्या जिल्ला में आवेलो छे? तो ये आवेलो छे जूनागढ़ खाते। डन छे, चलो, खोखोनी रमतनुं मैदान सामान्य रीते शुं होय छे? एनुं माप जणाववानुं छे। खोखोनी रमतनुं जे मैदान होय ए सामान्य रीते शुं माप होय छे? तो तमने एटलुं खबर छे कि आई थिंक एनुं जे माप छे आ रीते अहीं बे खोटा होय तो आई थिंक लंबचोरस जेवुं होय। तो तमे 29x16 धारी शको अथवा तो 40x20 पण धारी शको। तो अहीं तमारो राइट आंसर छे खोखोनुं जे मैदान छे 29x16 मीटर होय छे। चलो, आगळनो क्वेश्चन छे कि टेनिस माटे रमवामां आवती दी ग्रांड स्लेम टूर्नामेंटनी बाबतमां नीचेना पैकी साचो विकल्प शोधो। टेनिस रमवामां आवती दी ग्रांड स्लेम टूर्नामेंटनी बाबतमां नीचेनो विकल्प साचो छे? तो ए छे यूएसए ओपन टूर्नामेंट सप्टेम्बर अने ऑक्टोबर। यूएसएमां जे ओपन टूर्नामेंट रमवामां आवे छे सप्टेम्बर अने ऑक्टोबरमां रमवामां आवे छे। चलो, जेपीईजीनुं पूरुं नाम जणावो। आ पण पूछाई गयेलो क्वेश्चन छे, जेपीईजी। तो ए छे तमारो राइट आंसर छे जॉइंट पिक्चर एक्सप्लोर ग्रुप। ओके, जॉइंट फोटोग्राफ एक्सप्लोर ग्रुप, एटले के ऑप्शन बी जॉइंट फोटोग्राफ एक्सप्लोर ग्रुप। ऑप्शन बी तमारो राइट आंसर थई जशे। માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક કોણ છે? આ તો તમને આવડવું જોઈએ, માઇક્રોસોફ્ટ જે કંપની છે એના સ્થાપક છે બિલ ગેટ્સ। ઓપ્શન સી। પાવરપોઈન્ટમાં થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? આઈએમપી થઈ જશે। પાવરપોઈન્ટમાં થયેલા ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો ડોટ પીપીટી, એટલે કે ઓપ્શન બી।
ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું? આ તો આઈએમપી છે. ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું? તો ઝવેરચંદ મેઘાણી. ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે. અયોગ્ય વિકલ્પ પસંદ કરો, ફટાફટ અયોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. તો બાળ ગંગાધર તિલક લોકમાન્ય છે, અબ્દુલ ઝફર ખાન સરહદના ગાંધી, સી હરદાસ દેશબંધુ અને લાલ બહાદુર શાસ્ત્રી લોખંડી પુરુષ. ના ભાઈ, લાલ બહાદુર શાસ્ત્રી લોખંડી પુરુષ નથી. ઓકે, લોખંડી પુરુષ તો કોણ છે? આપણા આયર્નમેન. તો સરદાર વલ્લભભાઈ પટેલ. એટલે આ તમારા સાચા છે. બાળ ગંગાધર તિલક જે છે લોકમાન્ય, અબ્દુલ ઝફર ખાન સરહદના ગાંધી અને સી હરદાસ દેશબંધુ. અહીં તમારો રાઈટ આન્સર છે ઓપ્શન ડી. કંઠીના મેદાનો ખાલી જગ્યામાં આવેલા છે. તો કંઠીના મેદાનો ક્યાં આવેલા છે? તો ભાઈ કચ્છમાં આવેલા છે. શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા? મોસ્ટ આઈએમપી. શહીદ વીર વિનોદ કિનારીવાલા જે છે એ કઈ ચળવળમાં શહીદ થયા હતા? તો હિન્દ છોડો આંદોલન અથવા તો હિન્દ છોડો ચળવળ. ઓકે, ચલો આની જે ખાંભી આવેલી છે ને ખાંભી, તો ત્યાં કયું સૂત્ર લખેલું છે અથવા તો કયું સ્લોગન લખેલું છે એ તમારે ફરજિયાતપણે કોમેન્ટ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે એ સ્લોગન પૂછાઈ ગયેલું છે અને પાછું પણ પૂછાઈ શકે. નીચે દર્શાવેલા જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. તો રાઈટ આન્સર છે હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ ભાવનગર જિલ્લો. ઓકે, આ તો ક્યાં આવેલું છે હર્ષદ માતાનું પવિત્ર સ્થળ? તો આઈ થિંક પોરબંદરમાં આવેલું છે. એટલે આ જે જોડ છે અયોગ્ય છે. જ્યારે નૌકાસેના માટેનું તાલીમ કેન્દ્ર વાલસુરા જામનગર જિલ્લો, સાચી વાત છે. રમણીય દર્શો ધરાવતું ચોરવાડ જૂનાગઢ, સાચી વાત છે. ભગવાન શ્રી કૃષ્ણ દેહત્યાગ કર્યો એ ધરાવતું સ્થળ ભાલકાથી ગીર સોમનાથ જિલ્લો, આ પણ સાચી વાત છે. ચલો, ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લા નીચે દર્શાવેલા જિલ્લો પૈકી કઈ જિલ્લાની હદ સ્પર્શતી નથી? મોસ્ટ આઈએમપી. જિલ્લાનો એકાદ ક્વેશ્ચન હોઈ શકે છે. તો સાબરકાંઠા જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો મહીસાગર. ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે કે મહીસાગર જિલ્લાની હદ સ્પર્શતી નથી. ભારતમાં દર વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે? ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કોની હોય છે? તો એ હોય છે ગૃહ મંત્રાલય. ઓપ્શન સી સાચો જવાબ થઈ જશે. નીચેના પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી છે? આઈએમપી થઈ જશે. 2 કલાકમાં હવે આવું પૂછાઈ શકે છે. નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય રીતે જોડાયેલી છે અથવા તો યોગ્ય રીતે જોડાયેલી નથી? તો એ છે તમારી પીળી ક્રાંતિ એટલે ફળ અને ફૂલ. પીળી ક્રાંતિ એટલે ફળ અને ફૂલ. આ તમારું રાઈટ આન્સર થઈ જશે. જ્યારે સપ્તરંગી ક્રાંતિ કૃષિ અને બાગાયત, નીલી ક્રાંતિ માછલી અને દરિયાઈ, શ્વેત ક્રાંતિ દૂધ અને દૂધની બનાવટો, જ્યારે પીળી ક્રાંતિ જે છે એ ફળ અને ફૂલમાં આવતી નથી. નીચેનામાંથી કઈ કાનૂની અથવા તો સંવૈધાનિક સંસ્થા નથી? આઈએમપી થઈ જશે. નીચેનામાંથી કઈ કાનૂની અથવા તો સંવૈધાનિક સંસ્થા નથી? તો રાષ્ટ્રીય વિકાસ પરિષદ. રાષ્ટ્રીય વિકાસ પરિષદ ઓપ્શન બી. આ જે છે એ કાનૂની અથવા તો સંવૈધાનિક સંસ્થા નથી. નીચેનામાંથી કયું સ્થળ અશોક સ્તંભથી જોડાયેલું છે? આઈએમપી. નીચેનામાંથી કયું સ્થળ અશોક સ્તંભથી જોડાયેલું છે? તો સાંચી. સાંચીનો સ્તૂપ જે છે એ અશોક સ્તંભથી જોડાયેલો છે. બિહુ નૃત્ય કયા રાજ્યનું છે? તો આસામનું છે. ઓકે, ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. બિહુ આસામનું નૃત્ય છે. ચલો, કલા પ્રકાર અને સ્થળ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. કલાના પ્રકાર અને સ્થળના જે જોડકા આપેલા છે એમાંથી તમારે અયોગ્ય જોડ શોધવાની છે. તો જરદોશીકામ અમદાવાદ, આ જે છે અયોગ્ય જોડ છે. જ્યારે ગુલાબી રંગની મીના કારીગરી વારાણસી, કાળા રંગની મીના કારીગરી હૈદરાબાદ, લાલ રંગની મીના કારીગરી જયપુર. ઓકે, આ બધું નોટ ડાઉન કરી લેજો. ગુલાબી હોય તો વારાણસી, કાળી હોય તો હૈદરાબાદ અને લાલ હોય તો જયપુર. ઓકે, જયપુરમાં પિંક સિટી એટલે કે ભાઈ પિંક નહીં આવે, ગુલાબી નહીં આવે, લાલ આવશે. ડન. ચલો, 2011ની વસ્તી ગણતરી મુજબ ઉતરતા ક્રમમાં ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો કયા છે? તો સૌપ્રથમ તો યુપી આવશે. ઓકે, બધામાં યુપી આપેલું છે. પછી આવશે તમારું બિહાર. તો બિહાર પણ 1, 2 અને 3 જગ્યા આપેલું છે. તો રાઈટ આન્સર છે ઓપ્શન બી. ઓપ્શન બી એટલે કે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને બિહાર. ડન. ચલો,
ભારતની સમયરેખા નીચેનામાંથી કઈ છે? તો 82.50 પૂર્વ રેખા, 82.5 અથવા તો 50 જે છે પૂર્વ રેખા આપણી ભારતની સમયરેખા છે. ચલો 2011 ની વસ્તી ગણતરી મુજબ ઉતરતા ક્રમમાં ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો આપણે ચર્ચા કરી ગયા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહાર આપણ ચર્ચા કરી ગયા છે. ચલો કુદરતી સરોવરો અને સંબંધિત રાજ્યોના જોડકા સ્વરૂપમાં કયું જોડકું સાચું નથી? ઓકે, જો 2 કલાકમાં તમારા માટે હવે આખું તમે ભૂગોળ વાંચ્યું હોય ને તો ભૂગોળમાં પણ તમને જોડકા સ્વરૂપે પૂછાઈ શકે છે. કુદરતી સરોવરો સંબંધિત રાજ્યોના જોડકાઓ કયા જોડકા સાચા નથી? તો તમિલનાડુ ચિલ્કા આ સાચું નથી, જ્યારે જમ્મુ કાશ્મીર દાલ અને ઉલર, આંધ્રપ્રદેશમાં કોલારો, રાજસ્થાનમાં સંભર. ઓકે, ચિલ્કા સરોવર તો ક્યાં આવેલું છે? આઈ થિંક ઓરિસ્સામાં આવેલું છે. ઓકે, ઓરિસ્સામાં આવેલું છે અથવા તો ઓડિશા. વિશ્વ હૃદય દિવસ, વર્લ્ડ એર્થ ડે ક્યારે મનાવવામાં આવે છે? આઈએમપીટી છે, વિશ્વ હૃદય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 29 સપ્ટેમ્બર, ઓપ્શન ડી યાદ રાખવાનું છે. 29 સપ્ટેમ્બર વિશ્વ હૃદય દિવસ. તાજેતરમાં ભારતીય વાયુસેનાના આગામી ચીફ તરીકે કોને નિયુક્ત કરાયા છે? આઈએમપીટી જે છે, તાજેતરમાં ભારતીય વાયુસેનાના આગામી ચીફ તરીકે કોને નિયુક્ત કરાયા છે? તો એ છે VR ચૌધરી, ઓપ્શન ડી. ઓકે, ચૌધરી યાદ રાખવાનું, વાયુ હાલમાં જ વિમાનમાં બેસવાનું. કોનો વારો છે? તો ચૌધરી લોકોનો વારો છે, એવું તમારે યાદ રાખવાનું. ચલો તાજેતરમાં ભારતના સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્નનું પુરસ્કારનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? ભારતના સર્વોચ્ચ રમતગમત રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર, ઓપ્શન સી, મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર. રાજીવ ગાંધી ખેલ રત્નની જગ્યાએ હવે મેજર ધ્યાન ખેલ રત્ન પુરસ્કાર, ઓપ્શન સી સાચો જવાબ થઈ જશે. ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતા? આઈએમપી. ભારતના પ્રથમ વિદેશી મંત્રી કોણ હતા? એ પણ મહિલા, ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તો એ હતા સુષ્મા સ્વરાજ. સુષ્મા સ્વરાજ, ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. સીવી રામનનો વિજ્ઞાનના કયા ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ મળ્યું હતું? સીવી રામન જે હતા એમને વિજ્ઞાનના કયા ક્ષેત્રમાં નોબેલ પ્રાઇઝ મળ્યું હતું? તો એ ફિઝિક્સ ક્ષેત્રે, ફિઝિક્સ, એટલે ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. ચલો ગદર સમાચાર, ગદર સમાચાર પ્રતિકના સ્થાપક કોણ છે? આ તો તમને આવડવું જોઈએ, એ છે લાલા હરદયાલ. લાલા હરદયાલ જે છે એ ગદર સમાચાર પત્રિકાના સ્થાપક છે, ઓપ્શન સી તમારો સાચો જવાબ થઈ જશે. ગુડી પડવો તહેવાર મુખ્યત્વે કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? તો એ છે આપણા મહારાષ્ટ્રમાં. ઓકે, મહારાષ્ટ્રમાં બીજા કયા મનાવવામાં આવે છે? તો ગણેશ ચતુર્થી, ડન, આ પણ જોરશોરથી મહારાષ્ટ્રમાં મનાવવામાં આવે છે. બીજો છે શિવાજી મહોત્સવ. હવે આ બે વસ્તુ કોણે આપી હતી આપણાને? ઓકે, આ બે વસ્તુ કોણે આપી હતી અથવા તો કોણે મહારાષ્ટ્રમાં શરૂ કરી હતી? કોમેન્ટ કરો. આર્યભટ્ટ ઉપગ્રહને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? આઈએમપી. આર્યભટ્ટ ઉપગ્રહને ક્યારે લોન્ચ કરવામાં આવ્યો? તો 1975 બધાને ખબર છે, આપેલું જ છે, પણ તમને તારીખ અને મહિનો પૂછી લીધો તો યાદ રાખવાનું છે એપ્રિલ, પણ કઈ? 19 એપ્રિલ, 19 એપ્રિલ, ઓપ્શન ડી. આર્યભટ્ટ ઉપગ્રહને 19 એપ્રિલ, 1975. મહાત્મા ગાંધી કેટલી વાર કોંગ્રેસના પ્રમુખ બન્યા છે? આઈએમપી. તો બધાને ખબર છે મહાત્મા ગાંધી કેટલી વાર કોંગ્રેસના પ્રમુખ બન્યા છે? તો એક જ વાર, 1924 બનેલા, ડન. ચલો વડનગરનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? વડનગરનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? તો કુમારપાડે બંધાવ્યો હતો, ઓપ્શન બી. કુમારપાડે પગથિયા પણ બનાવ્યા છે, ક્યાં? તો ભાઈ ગિરનાર ડુંગર પર. ચલો લોકસભામાં સૌથી વધુ અવિશ્વાસનો પ્રસ્તાવ કયા વડાપ્રધાન વિરુદ્ધ આવ્યો હતો? આઈએમપી. લોકસભામાં સૌથી વધુ અવિશ્વાસનો પ્રસ્તાવ કયા વડાપ્રધાન વિરુદ્ધ આવ્યો હતો? ઇન્દિરા ગાંધી, ઓપ્શન બી. ઇન્દિરા ગાંધીમાં સૌથી વધુ અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો હતો. ચલો ઉત્તર પ્રદેશમાં કયો મેળો જાણીતો છે? આઈએમપી. ઉત્તર પ્રદેશમાં કયો મેળો જાણીતો છે? તો કુનીનો મેળો, ઓપ્શન ડી, ડન. ચલો મન ચંગા તો કથરોટ મેં ગંગા આ દોહાની રચના કોણે કરી છે? મોસ્ટ આઈએમપી. મન ચંગા તો કથરોટ મેં ગંગા આ દોહાની રચના કોણે કરી છે? તો રૈદાસ,
ऑप्शन सी तमारो राइट आंसर थई जशे। कूचीपुड़ी कया राज्यनुं लोकनृत्य छे? तो कूचीपुड़ी जे छे ए आंध्र प्रदेशनुं लोकनृत्य छे। ऑप्शन बी राइट आंसर थई जशे। बीजुं आवे छे कथकली, बराबर। तो आपणे कही हते याद कली जे छे, ओके, कली जे छे केरल, आ रीते आपणे याद रखता होई छे। पुड़ी जे छे आंध्र प्रदेश, आवी रीते याद, कली केरल पुड़ी आंध्र प्रदेश। चलो, इथोपियानी राजधानी कई छे? आईएमपी। इथोपियानी राजधानी कई छे? तो अदिस अबाब, अदिस अबाबा अथवा तो अबाबा। इथोपियानी राजधानी अदिस अबाबा। नोबल पुरस्कार की शुरुआत क्यारथी करवामां आवी हती अथवा तो कया वर्षथी करवामां आवी हती? नोबल पुरस्कार की शुरुआत क्यारथी अथवा तो कया वर्षथी करवामां आवी हती? तो 1901 में। याद रखो ऑप्शन बी 1901 में नोबल पुरस्कार की शुरुआत करवामां आवी हती। भारतना प्रथम चूंटणी कमिश्नर कोण हता? आ पूछाई गयेलो क्वेश्चन छे, आवडवो जोईए। सुकुमार सेन, ऑप्शन बी भारतना प्रथम चूंटणी कमिश्नर सुकुमार सेन हता। ईरानू चलन क्यूँ छे? ओके, ईरानू चलन क्यूँ छे? तो विडियो आगे बताता पेला अपना विडियो गमता हो तो लाइक करजो, शेर करजो, और चैनल पर नवा हो तो चैनल सब्सक्राइब कर लेवा नहीं भूलता। अने कॉन्स्टेबलना तमारा जे पण पेपर डाउनलॉड थवाना छे अथवा तो सॉरी पेपर नहीं कॉल लेटर, तो ए कॉल लेटर नी लिंक जे छे ए आपड़ा डिस्क्रिप्शन में छे, ओके। तो एमांथी जईने तमे करी शको छो, एमनी लिंक तमने मळी जशे। ईरानू चलन छे रियाध, ऑप्शन डी रियाध। ईरानू चलन रियाध छे। भारतनुं राष्ट्रगीत सौ प्रथम वखत क्यां गावामां आव्युं हतुं? राष्ट्रगीत, ओके, सौ प्रथम तमने खबर होवी जोईए कि राष्ट्रगीत एटले क्यूँ? राष्ट्रगीत एटले वंदे मातरम, ओके, वंदे मातरम। अने गान आवे तो ए आवशे आपणुं जण गण मन। तो आ भारतनुं राष्ट्रगीत जे छे ए सौ प्रथम वखत क्यारे गावामां आव्युं हतुं? तो 1911 માં। બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મધ્યપ્રદેશમાં। બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશમાં આવેલું છે। ચલો, હાલમાં કેટલામું નાણાપંચ કાર્યરત છે? હાલમાં કેટલામું નાણાપંચ કાર્યરત છે? તો 15મું, ઓપ્શન ડી। કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે? તો આ તો આવડું જ જોઈએ ને, યુનેસ્કો। યુનેસ્કો, ઓપ્શન બી યુનેસ્કો। ધારો કે લાખાવાડ ગામની પિનકોડ નંબર 36 42 70 છે, તો તેમાં 6 અંક શું દર્શાવે છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન। ધારો કે લાખાવાડા ગામનો પિનકોડ નંબર છે 36 42 70, તો તેમાં અંક 6 શું દર્શાવે છે? રાજ્યનો કોડ, ઓપ્શન બી। ચલો, પંચામૃત ડેરી ક્યાં આવેલી છે? પંચામૃત ડેરી ક્યાં આવેલી છે? તો પંચામૃત ડેરી ગોધરા ખાતે આવેલી છે। 512 ના 25% ના 200% બરાબર કેટલા થાય? તો કરવાનું 512 × 25% × 200%, ઓકે, 100 × 100। આ રીતે તમે કરશો તો તમને મળી જશે, આવડી ગયા, આવડી ગયા, ઓકે। આ રીતે તમારે ઉડાવવાનું 25 × 100, ડન, પછી ડબલ, તો 512 × 256। ખબર પડી? નહીં ખબર પડી હોય તો વિડીયો પાછા જો એકવાર। ચલો, 4 પછી 6 પછી 9 પછી 13 સિરીઝનો ક્વેશ્ચન છે, આગળ શું આવશે? તો આગળ આવી શકે છે તમારો 18 નંબર, ડન છે। ચલો, 0.25 × 0.2 × 25 બરાબર કેટલા થાય? તો તારે તમારે કરવાના 25 × 2 તો 50 થાય, 50માં 1 તમારે કાપી દેવાનો, ઓકે, તો થાય છે 5। એગ્રીકલ્ચર શબ્દમાં કયો શબ્દ ન બની શકે? એગ્રીકલ્ચર શબ્દમાં કયો શબ્દ ન બની શકે? તો તમને જોતા જ ખબર જાય ગ્રેટ જે નહીં બને, કારણ કે સોરી ક્લિમેન્ટ આ જે છે એ નહીં બની શકે, ઓકે। કેમ નહીં બની શકે? કારણ કે એમનો ઉપયોગ થયેલો છે, આ શબ્દમાં એમનો ઉપયોગ થયેલો છે, ના ઉપરના જે આખો વાક્ય છે એમાં એમ આપેલ નથી, એટલે ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે। ચલો, ADE નો સંબંધ FG જે સાથે છે? તો KNO નો સંબંધ કઈ જગ્યા નીચે આપેલા વિકલ્પમાંથી કયા વિકલ્પ સાથે હશે? તો PQT, ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે। 32 × 14 ×
3। ओके, तो आनो जवाब શું આવી શકે છે? તો અહીં તમારો રાઈટ આન્સર છે 1344। કઈ રીતે? તો 2 ગુણ્યા 4 કરવાનું, 4 ગુણ્યા 3, તો 2 ગુણ્યા 4 કેટલા થાય? 4 2 8, 8 તારી 24। ઓકે, લાસ્ટમાં 4 આવે, તો કઈ જગ્યાએ 4 છે? તો એક જ સંખ્યામાં 4 છે, ઓપ્શન બી। તો ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે। 24 માણસો એક કામ 40 દિવસમાં પૂરું કરે, તો 30 માણસો તે કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે છે? આઈએમપી 24 જેટલા માણસો એક કામ 40 દિવસમાં પૂરું કરી શકતા હોય, તો 30 માણસો તે કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે છે? 32 દિવસમાં, ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે। ચલો 29 પછી 1 પછી 37 નો ગુસાઅ કેટલો થાય? તો 1 ગુસાઅ થાય। ઓકે, કારણ કે બધી અવિભાજ્ય સંખ્યા છે, તો એમનો ગુસાઅ 1 થશે। તાજેતરમાં સ્માર્ટ સિટી એવોર્ડ 2020 કયા શહેરને એનાયત થયો છે? આઈએમપી થઈ જશે। તાજેતરમાં સ્માર્ટ સિટી એવોર્ડ 2020 કયા શહેરને એનાયત થયો છે? તો ઇન્દોર અને સુરત આપેલ બંને। ડન, ચલો વર્તમાનમાં નીતિ આયોગના સીઈઓ કોણ છે? નીતિ આયોગના સીઈઓ કોણ છે? તો નીતિ આયોગના સીઈઓ છે અમિતાભ કાંત। ઓકે, અને એમના જે અધ્યક્ષ હોય છે એ હોય છે વડાપ્રધાન। કે વડાપ્રધાન છે હાલમાં આપણા નરેન્દ્ર મોદી, તો નીતિ આયોગના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી। નીતિ આયોગની સ્થાપના ક્યારે થઈ હતી? તો 2015માં। રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 1 જુલાઈના રોજ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ મનાવવામાં આવે છે। ચલો તાજેતરમાં પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નવા મુખ્યમંત્રી છે ભગવત માન, ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે। ડન, ચલો લાસ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2021માં કુલ 132 દેશોમાં ભારતનો ક્રમ કયો છે? ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2021માં કુલ 132 દેશમાંથી ભારતનો ક્રમ કયો છે? તો ભારતનો ક્રમ છે 46, ઓપ્શન સી। ડન છે, તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો, મળીએ છીએ બીજા આઈએમપી ક્વેશ્ચન લઈને। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।